અત્યાચાર બાબતે રાપરના પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા કલેક્ટર સમક્ષ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। तारीख 8 मार्च 2019 ना रोज प्राथमिक शिक्षक नियामक कचेरी मध्ये रापर ना प्राथमिक शाळा ना शिक्षिका रूबरू रजूआत करवा माटे गया हता, तो तेनी सामे न्याय आपवामां आव्यो नथी अने वहीवटी भूल तंत्र द्वारा थयेली छे अने सजा आ शिक्षिका ने करेल होवाथी तेमने न्याय नहीं मळे त्यां सुधी तेओ एक तरफी ऑर्डर कर्यो छे અને ત્યાં સુધી તેઓ હાજર પણ થશે નહીં। આ ભૂલના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ હેરાન થઈ ગયા છે, તો તે વહીવટી ભૂલ સુધારી અને રાપર તાલુકામાં જ સમાવવામાં આવે તેવી નમ્ર અરજ કરવામાં આવી હતી। તો સાથે સાથે વર્ષ 2017 ના ઓનલાઈન બદલી કેમ્પમાં શૂન્ય મહેકમ વાળી શાળા બતાવી હતી અને તેનો ભોગ આ પ્રાથમિક શિક્ષિકા બન્યા છે, અને જ્યારે કેમ્પમાં રજૂઆત કરવામાં આવે છે તો તેમની સાથે અમાનવીય વર્તન ટીપીઈઓ સાહેબ અને ડીપીઓ સાહેબ ભૂજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો નિયમ વિરુદ્ધ કેમ્પ કરી ભ્રષ્ટાચાર આચરી અને તાલુકામાં વધ ન હોય તેવી શિક્ષિકાને પ્રથમ લાભ આપેલ છે। અગાઉ પણ ટીપીઓ રાપર દ્વારા અત્યાચાર ગુજારવામાં આવેલ હતો, તેથી ન છૂટકે આ પ્રાથમિક શિક્ષિકાએ આત્મવિલોપનનું પગલું પણ ભર્યું હતું અને રાપર પોલીસે તેમને બચાવી હતી। પરંતુ તારીખ 7 ડિસેમ્બર 2020 ના રોજ કેમ્પમાં એક મહિલા કર્મચારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે। આ બાબતે માનસિક સ્થિતિ ખરાબ થાય તેમાં જવાબદાર ડીપીઈઓ ભુજ અને ટીપીઈઓ રાપર જવાબદાર છે, તો આ આજનો કેમ્પ રદ કરી ટીપીઈઓ રાપર અને ભુજ પર એક મહિલા કર્મચારી વિરુદ્ધ માનસિક શોષણ કર્યું હોવાથી આજ રોજ ફરિયાદ કરવામાં આવી હતી। તો ફરિયાદ નોંધવા માટે વિનંતી કરાઈ હતી। આ કેમ્પમાં સૌપ્રથમ વિનંતીથી ઘણી રજૂઆત કરાઈ છે, પરંતુ માન્ય રાખવામાં આવેલ નથી અને તેઓને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે। તેમની નોકરીમાં કરેલ છેતરપિંડીની અને એક મહિલા કર્મચારી સાથે માનસિક ત્રાસ આપવાના કારણસર રાપરના પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ નીતાબેન શાંતિલાલ દ્વારા કચ્છ કલેક્ટર સમક્ષ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પટેલ નીતાબેન શાંતિલાલ, સર પ્રાથમિક શાળા। હું આજે વધ બદલી કેમ્પ, જનરલ વધ બદલી કેમ્પ ચાલી રહ્યો આજે, એમાં મને બોલાવવામાં આવી હતી કે તાલુકા બહાર જે ગયા શિક્ષકો, એ શિક્ષકોએ હાજર રહેવું, તો આજે અમે હાજર રહ્યા હતા। તો પહેલાં મેં જ્યારે બદલી કરાવી હતી ત્યારે વર્ષ 2017નો કેમ્પ જે હતો ઓનલાઈન બદલી કેમ્પ, એમાં મેં જે જગ્યા પસંદ કરી હતી એ ખરેખર શૂન્ય મહેકમવાળી હતી, એટલે મારી નોકરી સાથે છેતરપિંડી થઈ। ખરેખર શિક્ષણ તંત્રની ભૂલ જે થઈ તો એ સુધારવાનો અધિકાર ડીપીઓ સાહેબને હોય જ, અને ટીપીઓ સાહેબે પણ એ બધાને અનુસંધાને કાર્યવાહી કરવી પડે, પણ ટીપીઓ સાહેબે, રાપર ટીપીઓ સાહેબે એટલું બધું મારા ઉપર દબાણ કર્યું અને મને છૂટી કરી દીધી, આચાર્ય ઉપર દબાણ કરી અને છૂટી કરી નાખી। અને અત્યારે હાલે પણ જ્યારે કેમ્પ ચાલી રહ્યો ત્યારે મેં ડીપીઓ સાહેબને કહ્યું કે સાહેબ મને અન્યાય થયો છે, મેં નિયામક સાહેબને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી હું ગઈ છું, તો મને ન્યાય આપો। તો સાહેબે મને ન્યાય ન આપ્યો અને ખરેખર વધ કેમ્પ ચાલી રહ્યો હતો, વધવાળા શિક્ષકોને જ અંદર સમાવેશ કરવાનો હતો, તો રાપર તાલુકાની અંદર જે એક બેન પટેલ મીનાક્ષીબેન છે એ ખરેખર વધમાં હતા જ નહીં આ વર્ષે, તો એમને પ્રાયોરિટી આપી અને એમનો સમાવેશ કર્યો, એટલે કેમ્પ પણ ખોટો થયો ગણાય, અને અમે ખરેખર અન્યાયવાળા હતા તો મારો સમાવેશ જ ના કર્યો। મારા જેવા બીજા પણ ઘણા શિક્ષકો છે બીજા અંજાર તાલુકામાં, એ બધાનો પણ સમાવેશ નથી કર્યો અને બધા જ કેમ્પ ખોટા કર્યા, એ લોકોને પોતાના જે મનગમતા શિક્ષકો હોય એ બધાને ચાન્સ આપી અને ભ્રષ્ટાચાર જ આચર્યો। રાપર ટીપીઓ સાહેબે તો ખાસ ભ્રષ્ટાચાર આચર્યો, અને જે ડીપીઓ સાહેબ જે છે ભુજના એ પણ એમાં સામેલ છે। ના સાહેબ, કંઈ સાંભળતા જ નથી, એમને પોતાને પણ નિયમોની ખબર જ નહીં, 5-5 મિનિટે નિયમ બદલે સાહેબ, 5-5 મિનિટે જે નાના કર્મચારીઓ એમને પૂછે, ખરેખર એક મોટા ઓફિસર હોય તો એને બધી ખબર જ હોવી જોઈએ, એમને બધી કોન્ફરન્સો થાય, બધું થાય, વારે ઘડીએ કેમ્પ રદ કરે, પછી ઉમેદવારોને બોલાવે, અમે કંઈ અહીંયા મને રાપરથી મને લખપતમાં મૂકી, બરાબર 300 કિલોમીટર મારું અંતર છે, તો છતાં પણ મને સમજ્યા નહીં સાહેબ, અને આજે ખરેખર મને સૌથી પહેલાં પ્રાયોરિટી મળી જોઈએ, એના બદલે મને સૌથી છેલ્લે પ્રાયોરિટી મળી। અહીંયા તો બેન તો બરાબર જ છે, તો સાંભળે જ છે, બરાબર, એ તો હવે જે કરશે કાર્યવાહી પ્રમાણે ખબર પડશે, આગળ હું ઘણી બધી કાર્યવાહી, કારણ કે હું મુખ્યમંત્રી સાહેબ સુધી ગઈ છું, એમનો પણ લેટર છે કે ન્યાય આપવો, બરાબર, આપ્યો નહીં, અને આપવાના બદલે એમને શોષણ જ કર્યું મારું, એક મહિલા કર્મચારીને ખરેખર કોરોનાની પરિસ્થિતિ ચાલતી હતી તો મને એમને છૂટી કરી,
એટલે રાપરમાંથી કંઈ લખપત જાઉં એટલે કંઈ નાની છૂની વાત નથી, કોઈ વાહનની પણ સુવિધા નહોતી, છતાંય પણ હું 4-5 વાહન બદલી અને કોરોનાની આવો મહામારી ચાલી રહી તો એને રિસ્ક લઈ અને હું જીવું છું સાહેબ.